કોરોનાના હોટસ્પોટ બનેલા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે વેપારી એસોસિએશન દ્વારા આજથી પાંચ દિવસ માટે જનતા કરફ્યુનું આહવાન કર્યું છે ત્યારે આજે પાલનપુર સજ્જડ બંધ રહ્યું છે પાલનપુરમાં કોરોના સંક્રમણને રોકી શકાય તે માટે કેવા પગલાં ભરવા તેને લઈ પાલનપુરની એક ખાનગી હોટલમાં વિવિધ વેપારી એસોસિએશન સાથે તંત્રની બેઠક યોજાઈ હતી જેમાં વેપારી એસોસિએશનો દ્વારા ત્રેવીસથી સત્યાવીસ એપ્રિલ એટલે કે પાંચ દિવસ જનતા કરફ્યુનો નિર્ણય કર્યો હતો જેને સફળ બનાવવા શહેરમાં જનતા કરફ્યુના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા જોકે આજે જનતા કરફ્યુના પ્રથમ દિવસે પાલમપુર સજ્જડ બંધ રહ્યું હતું પાલનપુર શહેરમાં કોરોનાની સંક્રમણ તેજ ગતિએ વધતા તે સંક્રમણને બ્રેક કરવા માટે પાલનપુરના સત્યાવીસ જેટલા વેપારી એસોસિએશનો દ્વારા આજે જનતા કર્ફ્યુ અને સંપૂર્ણ લોકડાઉનનું જાહેર કરવામાં આવ્યું છે તો આગામી પાંચ દિવસોમાં પાલનપુરમાં સંપૂર્ણપણે બંધ રહેશે અને જે આ કોરોનાની ચેન છે સંક્રમણની જે ચેન છે એ ચેઇન તોડવાનો છે સાથે સાથે મારી પ્રજાને પણ અપીલ છે કે પાલ બહાર ભલે અત્યારે તમે કોઈ પણ કારણસર બહાર ના નીકળતા શક્ય એટલું બહાર કરવાનું ટાળજો અને એ રીતે આ કોરોનાની સંક્રમણને ચેનને આપણે તોડવાની છે પાલનપુરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે બેડ ઇન્જેક્શન વેન્ટિલેટર અને ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે લોકો પણ સ્વયંભૂ બહાર ન નીકળે તેવી વેપારીઓ કરી રહ્યા છે સવારે આઠથી બપોરે ચાર અને ત્યાર પછી લોકોને કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુની અગવડ ન પડે એટલે પહેલેથી એક જાહેરાત કરી હતી કે ભાઈ ત્યાર પછી શુક્રવારથી આજથી એટલે કે પાંચ દિવસ માટે પાલનપુર શહેરની અંદર આ કોરોના સંક્રમણની જે ચેન છે ખૂબ જ કેસો વધી રહ્યા છે પાલનપુર શહેર અને જિલ્લાની અંદર તેના કારણે આ ચેન તોડવા માટે ઘણા બધા વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓએ ભેગા થઈને એક એવો નિર્ણય લીધો કે ભાઈ આપણે પાલનપુરની અંદર સ્વૈચ્છિક લોકડાઉન એટલે કે જનતા કરફ્યુનો અમલ એ આજથી શરૂ થઈ ગયો છે સૌપ્રથમ પ્રથમ તો સર્વે વેપારીઓને હું ખરેખર ધન્યવાદ આપું છું કે બધાએ એનો અમલ કર્યો છે આજે ચુસ્તપણે પાલન કર્યું છે સ્વૈચ્છિક રીતે અને આજે સમગ્ર પાલનપુર શહેર બંધ છે પણ સાથે સાથે મારી પ્રજાજનોને આજ બી એટલી અપીલ છે કે જે પ્રમાણે ઇન્જેક્શનની અછત છે ઇન્જેક્શન સરકારે અત્યારે પ્રોવાઈડ કરવાનું ચાલુ કર્યું છે પણ છતાં પણ હજી તકલીફ છે ઓક્સિજનનો પુરવઠો પૂરતો હોસ્પિટલોને મળતો નથી બેડની અછત છે ચારે તરફ જ્યાં પણ કોઈને પૂછો તો કે ભાઈ મારા ત્યાં બેડ ખાલી નથી અને જે પ્રમાણે પેશન્ટો વધી રહ્યા છે એ પ્રમાણે હજી પણ આપણી એ જરૂરિયાત છે પાલનપુર શહેરની કે આપણે ઓછામાં ઓછા કારણ વગર બજારની અંદર ફરીએ ગામની અંદર ફરીએ પોતાના ઘરે જ રહીએ આપણું અને આપણા પરિવારનું રક્ષણ આપણે જાતે જ કરીએ જે રીતે આજે આ જનતા કર્ફ્યુમાં આપ સૌ જોડાયા છો એ બદલ ખરેખર દિલથી આપ સર્વેનો ધન્યવાદ છે અને હું આશા રાખું છું કે આ જ રીતે પાંચે પાંચ દિવસ કારણ વગર કોઈ પણ બહાર નહીં નીકળીએ અને જ્યાં પણ આપણા આજુબાજુમાં કોઈને પણ ક્યાંય તકલીફ હોય તો આપણે એક પહેલાં પાડોશી ધર્મ તરીકે એને ક્યાંય પણ મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું અને સર્વે વેપારીઓને પણ વિનંતી કરું છું કે આપણો વેપાર ભલે પાંચ દિવસ માટે બગડ્યો છે પણ આપણા વેપારના કારણે પાંચ પરિવારની પણ જિંદગી આપણે જો બચાવી શકશું વધુ સ્વજનો જે આપણે ગુમાવવા ન પડે એવો પ્રયત્ન આપણે બધા ભેગા મળીને કરીએ